આગળ વધીએ વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે પંડ્યા બ્રિજ વિસ્તારના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું રહીશોએ માનવ સાંકળ રચીને પોતાનો વિરોધ નોંધાવ્યો રહીશો દ્વારા યોગ્ય વળતર આપવાની માંગણી કરવામાં આવી રહી છે અહીંના રહીશોની માંગ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને જો અત્યાર સુધી તેમને એ વળતર નથી મળ્યું જેના કારણે તેઓ પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે માનવ સાંકળ બનાવીને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હોવાળો મચાવી રહ્યા છે પંડ્યા બ્રિજ વિસ્તારના રહીશો વિરોધ પર ઉતરી આવ્યા છે મોટી સંખ્યામાં રહીશો બહાર નીકળી આવ્યા છે ઇમરાન ખેડાવાલાએ ઈચ્છા વ્યક્ત કરી છે ખાડિયામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ઇમરાન ખેડાવાલાએ વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે તેમના લડવાથી પક્ષને ફાયદો થશે જો પાર્ટી કહેશે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે ઇમરાન ખેડાવાલાએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે પક્ષ હાઈકમાન્ડ મારું મને કહેશે કે આપે ખાડિયા કોર્પોરેશનનો ઇલેક્શન લડવું છે ને મને એ લોકો સંમતિ આપશે તો હું ચોક્કસ કોર્પોરેશનનું ઇલેક્શન ખાડિયા વોર્ડમાંથી પણ લડવા માટે તૈયાર છું મારા લડવાથી આખી આ પેનલ જે ચારની પેનલ છે ચૂંટાઈને આવે એવી પૂરી પરિસ્થિતિ છે લોકોના અંદર એક ભરોસો છે કે ઇમરાનભાઈ લડશે તો આખી આ પેનલ ખાડિયાના અંદરનો રેકોર્ડ જે છે 45 વર્ષનો તોડી નાખશે એવો વિશ્વાસ મને પણ છે અને ખાડિયાની પ્રજાને પણ છે બોટાદ શહેર કોંગ્રેસના 50થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો માલધારી સમાજ અને પાટીદાર સમાજના 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ભાજપ ગેલમાં આવી ગઈ છે જિલ્લા ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા કેસરિયો ખેસ ધારણ કરાવી તમામ કાર્યકરોને આવકાર આપવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બોટાદ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે 50થી વધારે કાર્યકર્તાઓ જોડાયા છે ભાજપમાં તો આ તરફ ભરૂચમાં 200થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા વાગરા ખાતે કાર્યકરો ભાજપમાં જોડાયા વાગરા તાલુકા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે વાગરાના વસ્તી ખંડાલી ખોજબલ પખાજણ અને ચાંચવેલ ગામના 200થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોને ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા પ્રમુખ મારુતિ સિંહે ભાજપનો ખેસ પહેરાવ્યો આગળ વાત કરીશું અન્ય મહત્વના સમાચારોની હાલ રોકાઈશું એક વિરામ માટે